પેલો મોહન દત્ત બહુ બદમાશ માણસ છે. એ કોણ છે સાહેબ? તમારી હવે ઉંમર વધારે થઈ ગઈ છે, તમે પોતે જ સાબિત કરો છો. કેમ બાદશાહ? તો પછી તમે સવાલ કેમ પૂછો છો? અરે બેવકૂફ, જે જમીનદારના વિસ્તારમાં મને મધમાખીઓ કરડી હતી એ ઘટના તમે ભૂલી ગયા? ના 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 હજુર, એ વાત ક્યારે ભૂલી શકાય ખરી? છેલ્લા શ્વાસ સુધી હું નહીં ભૂલી શકું. ઓહ, કેવું દુખી હતું તમને, જાણે કરચલાએ કરડી લીધું હોય. તમે તો એકદમ પાછળ હતા, કદાચ તમને બેચાર કરડી હશે, પણ મને તો મધમાખીઓનું ઝુંડ કરડ્યું હતું. ઓહ, એની યાદ આવતા જ મારો આત્મા કંપી ઉઠે છે. તમને તો યાદ છે ને, આખો એક મહિનો હું પલંગ પર સૂતો રહેલો. અરે જમીનદાર સાહેબ તો ત્યાંથી ભાગી ગયા હતા, પણ બાદશાહ મને એવું લાગે છે એ ઘટનાની પાછળ ગામના લોકોનો હાથ હતો, જમીનદાર સાહેબનો નહીં. તમારા આવા વિચારનું કારણ? કેમ કે બાદશાહ, મેં તપાસ કરી હતી કે ગામના બધા લોકો એ ઘટના પછી બહુ ખુશ હતા, પણ જમીનદાર સાહેબ બહુ દુખી હતા. તેઓએ ઘણી વાર દૂત મોકલ્યો હતો તમારી ખબર પૂછવા માટે. તો કેવી રીતે જમીનદારના વિસ્તારના ખેડૂતોને પાઠ શીખવાડી શકાય? બહુ જ સરળ છે બાદશાહ, એમને તમારા હાથેથી ન મારતા ભૂખે મારી દો. શું કહો છો? મને તમારી વાત સમજાતી નથી. બહુ સરળ છે, તમે તમારા એક દૂતને મોકલી દો. શું કહ્યું? દૂતને મોકલી દઉં? કેમ? યુદ્ધની ઘોષણા કરવા? ઓહો, બધી વસ્તુ માટે તમે યુદ્ધની જ વાત કેમ કરો છો બાદશાહ? જો યુદ્ધ કર્યા વગર, ખૂન ખરાબી કર્યા વગર, મનુષ્યના મૃત્યુ વગર, બુદ્ધિથી પણ ઘણું બધું કરી શકાય. એ સિવાય એ ખેડૂતો સાથે યુદ્ધ કરવાનો અર્થ છે બીજા રાજ્યના સુલતાનની સામે પોતે જ મજાક બની જવું. કેમ? મજાક કેમ બની જશે? અરે તેઓ હળ ખરીદવા માટે પૈસાની વ્યવસ્થા નથી કરી શકતા, તેઓ તલવાર ખરીદીને તમારી સાથે યુદ્ધ કરશે. પણ હા સાહેબ, એ રખડું માણસો બહુ જિદ્દી છે, એટલે કહું છું કે મગજ વાપરીને એમને પાઠ શીખવાડવો પડશે. અને મારા મગજમાં એક યુક્તિ છે સાહેબ. તો મને કહો શું છે તમારી એ યુક્તિ, પણ યાદ રાખજો કે જો તમારી એ યુક્તિ મને પસંદ નહીં પડી તો હું તમને જેલના સળિયાની પાછળ ધકેલી દઈશ. એક તો હું યુક્તિ કહું અને એના પછી હું કેદી બની જાઉં, આ નહીં ચાલે. જરાય નહીં, મારે નથી કેવી કોઈ યુક્તિ. અરે રે રે રે, કહી દેવાથી હું શું તમને સાચે જેલના સળિયાની પાછળ ધકેલી દઈશ? અરે તમે મારા ખાસ માણસ છો. અરે ભાઈ, હું તો માત્ર મજાક કરતો હતો. ભલે, તો હવે એ કહો કે તમારી યુક્તિ શું છે. તો સાંભળો હજુર, દૂત તમારો પત્ર લઈને ગોબરા ગામના જમીનદાર પાસે જશે. પણ એ ચિઠ્ઠીમાં લખેલું શું હશે? સૌથી પહેલા તમે કાગળમાં એમની તબિયત વિશે પૂછજો, અને પછી તમે એમને કહેજો કે આપણે ત્યાંની જમીનની નીચેની ખબર જાણવા માટે બહુ ઉત્સુક છીએ, અને ખેડૂતો આ જમીન વિશે જાણે છે, માટે એ જ ત્યાંના પાતાળ લોકની ખબર આપી શકે છે. ભાઈ, મારી એ ઈચ્છા છે કે તમે એવા કોઈ ખેડૂતને મારી પાસે મોકલો જે જમીનની નીચે પાતાળ લોકની ખબર મને લાવીને આપી શકે. જો એ વ્યક્તિ આ ખબર લાવવામાં અસફળ રહ્યો તો હું એને બંદી બનાવીને કારાગૃહમાં નાખી દઈશ. મેં જે શરત કહી છે એ પેલી વ્યક્તિને જણાવીને આવતા શુક્લ પક્ષની દ્વિતીયાએ મારી પાસે મોકલી દેજો. એવું નહીં કરો તો તમારી જમીનદારી ઝૂંટવી લેવામાં આવશે. કંઈ વાંધો નહીં, હવે તું જા. જેવી તમારી આજ્ઞા જમીનદાર સાહેબ. અરે આ શું મુસીબત છે, શું કરું? અરે પણ સુલતાનનું ફરમાન નકારવું શું બરાબર રહેશે? તમે ખબર મોકલી દો કે બધા ખેડૂતો આવીને તમને મળી જાય, પછી આ ફરમાન એમને સંભળાવી દેજો. ભલે, તો કાલે બજારમાં ઢોલ વગાડનારને મોકલીને ઘોષણા કરાવી દઉં છું. શું વિચાર છે? હા બરાબર છે. સાંભળો, મારા માટે રાખ્યું છે ને, કે પછી બધું જ ખાઈ ગયા તમે? અરે ના ના, બધું ખાઈ જઈશ તો પેટ દુખશે. સારું સારું, એ દીનુ કેમ નથી આવ્યો? એ કેવી રીતે આવે, એની તબિયત બહુ ખરાબ છે, સૂતો છે, ખબર છે એને પેટમાં બહુ દુખે છે. પણ એને પેટમાં દુખે છે કેમ? કેમ ના દુખે? એણે આટલી બધી આમલી એકલા ખા લીધી ત્યારે તો બહુ મજા આવી. મેને કહ્યું નહીં ખા, પણ કોણ સાંભળે મારી વાત. લે હવે સંભાળે ને.
ત્યાં જો, જો મહેશ, ત્યાં જો, મદારી જાય છે. અરે હા, ત્યાં છે કાકા. ઓ કાકા, શું થયું બાળકો, મને કેમ બોલાવો છો? ક્યાં જાવ છો? બજારમાં વાંદરાની રમત દેખાડવા જાઉં છું. વાંદરાની રમત? તો પછી અમને પણ થોડીક રમત દેખાડીને જાવ ને. અરે નહીં નહીં, બજાર પહોંચવામાં મોડું થઈ જશે મને. ચાલો આપણે પણ જઈએ બજારે. ચાલો જઈએ. ચાલો ચાલો જઈએ. બજાર શોધી કાઢી પણ વાંદરો નચાવનાર મદારી ક્યાંય ન દેખાયો. એક તો આખા બજારમાં ચાલી ચાલીને મારા પગ દુખવા લાગ્યા. હા હા, ચાલો ત્યાં પેલા ઝાડની નીચે થોડો આરામ કરી લઈએ. હા 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 હા, ચાલો. સાંભળો સાંભળો સાંભળો, સુલતાન જાફર અલી ખાન ને કોઈ વિશેષ કામ માટે આ ગામમાંથી જ કોઈ જ્ઞાની ખેડૂતની જરૂર છે. બધા ગામવાળા કાલે સવારે જમીનદાર સાહેબને આવીને મળો. સાંભળો સાંભળો સાંભળો. અરે આ શું કહે છે? શું ખબર, મને તો કઈ સમજાતું નથી. સમજવાની કોઈ જરૂર નથી, જો ઘરે પહોંચતા આપણને મોડું થઈ ગયું તો પછી ગયા જ, સમજી લો. બાપુ બહુ મારશે આપણને. અરે ના ના, ચલો ચલો ઘરે ચાલો, સાંજ પડી ગઈ છે. જાણો છો બાપુ, આજે બજારમાં એક ઘોષણા થઈ હતી. કેવી ઘોષણા દીકરા? ત્યાં એક ઉદ્ઘોષક ઢોલ વગાડીને ઘોષણા કરતો હતો કે સુલતાનને એક ખેડૂતની જરૂર છે, કદાચ કોઈ ખાસ કામ માટે. એટલે આપણા જમીનદાર સાહેબે આ ગામના બધા ખેડૂતોને કાલે સવારે એમની હવેલી મળવા બોલાવ્યા છે, એવી ઘોષણા થઈ છે. પણ આ ખબર તને ક્યાંથી મળી મહેશ? હું બજારે ગયો હતો વાંદરાની રમત જોવા, ત્યાં જ મેં સાંભળ્યું. આ શું દીકરા, તું એકલો બજારે ગયો હતો વાંદરાની રમત જોવા માટે? અરે ના માં, હું એકલો કેમ જાઉં, સાથે હરી રામુ અમે બધા ગયા હતા. પણ વાત શું છે, સુલતાનને આપણી જરૂર કેમ પડી? સાંભળો, કાલે સવારે જમીનદારને ત્યાં જઈને શું કહે છે જોઈ લેજો. ભલે ચાલો ચાલો, આ બધું છોડો, બહુ રાત થઈ ગઈ છે, તમે લોકો જમી લો. અરે ભાઈ શિવદત્ત, એક વાત વિશે જાણો છો? કઈ વાત જરા કયો તો? અરે ગઈકાલે બજારમાં જમીનદારે ઘોષણા કરાવી સાંભળી? ના, ગઈકાલે હું બજાર નતો ગયો, નજીકના ગામમાં ગયો હતો. હા, રાતના મહેશના મોઢે જરૂર સાંભળ્યું હતું. જો કે વાત શું છે જરા કહો ને. એ તો હું નથી જાણતો, જમીનદારના ઘરે ચાલો, ત્યાં જ બધી ખબર પડી જશે. ચાલો. એકદમ બરાબર, ચાલો. બધા લોકો ત્યાં તમારી રાહ જુએ છે, જલ્દી ચાલો. ચાલો બધા સાથે જ જઈએ. હા ચાલો ચાલો. બધા સાંભળો, સુલતાન ઈચ્છે છે કે કોઈ વ્યક્તિ એમને જમીનની નીચેની ખબર આપે, અને કેમ કે ખેડૂત માટીથી જોડાયેલા હોય છે એટલે એમનું એ માનવું છે કે ખેડૂત જ એમને આ ખબર સરખી રીતે આપી શકે છે. અને સાથે જ એ પણ ઈચ્છે છે કે એમની પાસે એ જ ખેડૂત જાય જે જમીનની નીચેની જાણકારી રાખતો હોય. કોઈ વિશેષ કામ માટે એમને આ જાણકારીની જરૂર છે. હવે તમે સાથે મળીને નક્કી કરી લો કે સુલતાન પાસે કોણ જશે. આ બધી ખોટી વાત છે, તમે અમારું અપમાન કરવા માટે ત્યાં મોકલવા ઈચ્છો છો કે શું? તમને વિશ્વાસ નથી ને, તો ભલે આ કાગળ વાંચીને જોઈ લો. લાવ જોઉ. આલો. કેમ ભાઈ, હવે તો વિશ્વાસ થયો ને? પણ અમે લોકો તો અભણ છીએ, સાધારણ ખેડૂત છીએ, અમે પાતાળની જાણકારી કેવી રીતે આપી શકીએ? જો આ બધું હું કઈ નથી જાણતો, આવતા શુક્લ પક્ષની દ્વિતીયાએ હરિમાધવ સુલતાન પાસે જશે. ઓહો,
જમીનદાર સાહેબ, મને ત્યાં નહીં મોકલો, મારી એકમાત્ર ભલી પત્ની ઘરે ભૂખી મરી જશે. આટલા નિર્દય નહીં બનો જમીનદાર સાહેબ, મારી સાથે તમે આવો અન્યાય ન કરો. ઓહો, મારે આ બધું નથી સાંભળવું, જાઓ જઈને તૈયારી કરો જવાની. ચાલો ચાલો બધા. હા ચાલો ભાઈ, ચાલો ચાલો. હા ચાલો 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 ચાલો. તું શું કહે છે મહેશ? હવે સમજી જા, એ માણસ કેટલો દુષ્ટ છે. મને તો લાગે છે સુલતાન એકલા જ નથી, પણ જમીનદાર પણ એમનો સાથ આપે છે. હા, આ બધા લોકો ગરીબ ખેડૂતોને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સાંભળ મહેશ, વાતો કરતા કરતા આપણને બહુ મોડું થઈ ગયું છે, આપણે જલ્દી ઘરે જવું પડશે. પ્રણામ ચહાપના. કહો, માટીની નીચેની શું ખબર લાવ્યા છો? ચહાપના, અમે લોકો અભણ ખેડૂતો છીએ, માટીની નીચેની ખબર કેવી રીતે જાણી શકીએ? ચહાપના, અમને જેલમાં નાખી દો. નહીં નહીં ચહાપના, આવો અન્યાય નહીં કરો. દયા કરો, દયા કરો, દયા કરો. અમે બાદશાહ, તમે જલ્દીથી એ ગામમાં દૂત મોકલી દો, અને દૂતને તમે કહેજો. પણ સાવધાન બાદશાહ, ધ્યાન રાખજો, જમીનદારને આ વાતની ખબર પડવી ન જોઈએ. હા કેમ, જમીનદારને ખબર પડી જાય તો એમાં નુકસાન શું છે? ના, સવાલ નુકસાનનો નથી, પણ તેઓ તમારા પોતાના છે અને તમારી હામાં હા કરે છે, એટલે વગર કારણે એમને નારાજ કરવા બરાબર નથી. તો પછી એમને ખુશ કરવા માટે અમારે શું કરવું જોઈએ? કાંઈ નહીં બાદશાહ, તમે બસ બીજો કાગળ મોકલીને જમીનદાર સાહેબ પાસેથી એમને મળનાર ભાડું માંગો, અને એમને આદેશ આપો કે જો ખેડૂત જમીનદારને ભાડું નહીં આપે તો જમીનદાર તરત જ એમની જમીનને હડપી લેશે, અને ખેડૂત ના નહીં પાડે. બસ સાહેબ, આવી રીતે જમીનદાર પણ ખુશ અને બધા ખેડૂતોને પાટ પણ મળી જશે. વાહ મૌલવી નાસિર, તમારી પાસે મગજ છે, માનવું પડશે. સારું, એમ જ કરીશું. હું હમણાં જ ગોબરા ગામમાં દૂત મોકલાવી દઉં છું. શું ખબર છે જમીનદાર સાહેબ? બહુ જ ખુશીના ખબર છે તારા, બહુ જ ખુશીના ખબર છે. હરિમાધવ સુલતાન પાસે જઈને કઈ જ ના બોલી શક્યો, અને હવે કારાગૃહમાં બંધ છે. અને સુલતાને કહ્યું છે કે જ્યાં સુધી એમને એમના સવાલનો જવાબ નથી મળી જતો, ત્યાં સુધી એમની પાસે દરરોજ આપણા ગામમાંથી એક એક ખેડૂતને મોકલવો પડશે. અને એ સિવાય સુલતાને ભાડું પણ માંગ્યું છે, અને કહ્યું છે કે જે પણ ખેડૂત ભાડું નહીં ચૂકવી શકે એની જમીન આપણે હડપ કરી શકીએ છીએ. આજો આજો એમનો કાગળ. તો પછી શું, ગામમાં ખેડૂતો કઈ ઓછા તો નથી ને? મોકલતા જાઓ મોકલતા જાઓ, અને ભાડું ના ચૂકવવાના અપરાધમાં એમની જમીનને હડપ કરી લો, અને એ જ બહાને શેઉંદતને પણ ઘેરી લો સાહેબ. શું? આ વાત તો મારા મગજમાં આવી જ નહીં. શું વાત છે તારાચંદ, માની ગયો તને, બહુ ચાલાક છે તું. પણ એક એક એને મારી જાળમાં ફસાવું કેવી રીતે? બધી પ્રભુની ઈચ્છા છે, સાંભળો સાહેબ. હા સાચું સાચું કહ્યું તે, એકદમ સાચું કહ્યું. નોકરને ગાયને તો બહુ વખત થઈ ગયો, પણ હજી સુધી શિવદત્તનો કોઈ અતો પતો નથી સાહેબ. હું પણ એ જ વિચારું છું. પ્રણામ જમીનદાર સાહેબ. હા આવો આવો, આટલા મોડા નવાબ સાહેબ પધાર્યા. હા મારી વાત સાંભળ શિવદત્ત, હવે કાલે તું જ જશે સુલતાન પાસે, નહીં તો અમે તારી જમીન અને સંપત્તિ હડપી લઈશું અને તારા ઘરમાં આગ લગાડી દઈશું. ઠીક છે જમીનદાર સાહેબ.
જમીનદાર સાહેબ, જમીનદાર સાહેબે તમને આવું કીધું? ના 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 ના, હું તો કહું છું કે જે વાત એમણે તમને કરી છે એવી જ ઘટના જો એમની સાથે ઘટત તો એમનું કેવું લાગત? ત્યારે હું જોત કે એમની કેવી હાલત થાય છે તે. રડ નહીં મહેશની માં, રડ નહીં, રોવાથી કઈ નહીં થાય. આવા જમીનદાર પાસે રહેવા કરતા સુલતાનની કેદમાં રહેવું વધારે સારું છે. તો પછી અમારું શું થશે? જમીનદારને ભાડું ન આપવાના અપરાધમાં તેઓ આપણી જમીન સંપત્તિ બધું હડપી લેશે. આપણે તો બેઘર થઈ જઈશું. આપણા નાના દીકરાને લઈને હું ક્યાં જઈશ? કહો, કોની પાસે જઈને ભીખ માંગીશ? શું કરું? એવી હાલતમાં તું હેતમપુર મારા ફૈબાને ત્યાં ચાલી જજે. એમણે મને ખોડામાં રમાડ્યો છે. તેઓ જરૂર કંઈ ને કંઈ કરશે. માં, તમે જરાય નહીં રડો અને બાપુ તમે પણ ચિંતા નહીં કરો. સાંભળો, કાલે સવારે જ હું પણ તમારી સાથે સુલતાન પાસે આવીશ. એમને હું પાઠ ભણાવીને જ ઘરે પાછો આવીશ. તું ગાંડો થઈ ગયો છે કે શું? આ મુશ્કેલ સવાલનો જવાબ મોટા મોટા પંડિત નથી આપી શક્યા. તું ચાલ્યો છે સવાલનો જવાબ આપવા માટે. ઓહો બાપુ, તમે જરાય ચિંતા નહીં કરો અને ત્યાં છે ને એકદમ ચૂપ રહેજો. બસ પછી જો તારો હું શું કરું છું. ઠીક છે, જે નસીબમાં હશે કાલે સુલતાનના દરબારમાં હું તને લઈને જઈશ. કોણ છો તમે લોકો અને શું જોઈએ છે? એ અમે ગોબરા ગામથી આવ્યા છીએ જમીનની નીચેની ખબર આપવા. આલો જમીનદાર સાહેબનો કાગળ. તો તે આ કાગળ દ્વારપાળના હાથે કેમ ન મોકલાવ્યો? એ શું છે ને બાદશાહ, સારી વસ્તુઓ નકામા લોકોના હાથમાં આપવી મને પસંદ નથી. આ કાગળ તમે જ વાંચો, કેમ કે જરૂર તમને છે. અમને આદેશ આપવામાં આવ્યો હતો કે આ કાગળ સીધો સુલતાનના હાથમાં આપવામાં આવે, એટલે આ કાગળ દ્વાર રક્ષકને આપવો મને બરાબર ન લાગ્યો. એટલે જ તમે ના આપ્યો. બહુ સરસ. તો શિવદત્ત શું તું છે? ના, આ છે મારા બાપુ. અને તારું નામ? હું છું મહેશ. તો પછી તું આમની સાથે કેમ આવ્યો? બાદશાહ, તમને તમારા સવાલનો જવાબ જોઈએ છે ને, હું કેમ આવ્યો છું એ જાણીને તમે શું કરશો કહો તો? એમ ભલે, તો આપ મારા સવાલનો જવાબ. સુલતાન, અમારા ગામના ખેડૂત બધા અભણ છે અને ઉપરથી બધા હિન્દુ છે. માટીની નીચે શું છે એ તો તેઓ જરાય નહીં કહી શકે. કેમ? સુલતાન, ખેડૂત હળ ચલાવે છે એ વાત તો સાચી છે, પણ ક્યારેય એક હાથની નીચે નહીં. અને કેમ કે બધા હિન્દુ છે, મર્યા પછી એમને ચિતામાં બાળી નાખવામાં આવે છે જેથી બધા આકાશમાં ઉડી જાય છે. અને તેઓ બધા એટલા મૂર્ખ છે કે આ સાધારણ વાત તમને સમજાવી જ ન શક્યા. હવે શું કરીએ? છે તો એ બધા અભણ જ ને. તો પછી મને માટીની નીચેની ખબર કોણ આપી શકશે? અરે, તમે મૌલવી, ખ્રિસ્તી આ લોકોને પૂછો. કેમ? કેમ કે મર્યા પછી આ લોકો માટીની નીચે દફન થઈ જાય છે. એટલે બાદશાહ, મારી તમને એક વિનંતી છે કે પેલા બંદી ખેડૂતોને છોડી દો અને જેમને કબરમાં દફનાવવામાં આવે છે એમની પાસેથી જ તમે માટીની નીચેની ખબર જાણી લો. તારી દલીલમાં બહુ દમ છે. ચાલો ઠીક છે, હું હમણાં ને હમણાં બધા જ હિન્દુ ખેડૂતોને છોડી દઉં છું. એ કોઈ છે? સલામ બાદશાહ. ગોબરાના બધા બંદી ખેડૂતોને છોડી દેવામાં આવે. જેવો હુકમ. તમારી રજા હોય તો હું જાઉં. પ્રણામ. હવે તું જઈ શકે છે, જાઓ. ચાલો બાપુ. કેમ મૌલવી નાસિર, એક નાનકડો કુમળો છોકરો તમારા ચાલાક મગજને માત આપી ગયો. એક તો હું જોઉં છું સાહેબ. હવે જશો ને? ક્યાં? જમીનની નીચે. જાણો છો, મને હવે સાચે જમીનની નીચેની ખબર જાણવાની ઈચ્છા થાય છે. માફ કરજો સરકાર, હું હમણાં મરવા નથી માંગતો. હજી મારી ઉંમર જ કેટલી છે, મેં તો હજી સુધી સરખી રીતે દુનિયાએ નથી જોઈ સાહેબ. છોડી દો મને. ના ના, માફ કરો હજુર. ના સાહેબ, હજુર.
નહીં હજુ.